गुड मॉर्निंग स्टूडेंट्स, एकलव्य कॉमर्स वर्क का हार्दिक स्वागत है। धोरण 12 एसटीसीसी फेलोशिप चैप्टर 6 बारवाड़ा अपने गई काल के लेक्चर में शू जो फटाफट से रिलीज करी लीए कि भाई शेयर बेचनी असर शू अनियमित शेयर बेचनी अर्थ तो आपने खबर पड़ी गई एना संजोगों खबर पड़ गई। हम अनियमित जो अनियमित रीते कंपनी पोता शेर बार पड़ती हुई तो यनी असरो शू थे कंपनी ने कई कई असरो फेस करनी पड़े कई असरो पसार खाव पड़े जयरे अनियमित रीते शेर की वेचनी करती है। पहला तो शू थे कि भाई जो रोकाणकारो है अरजदारो है एने कंपनी में इन्वेस्टमेंट कर दीद अरजी आपी दीदी शेर खरीदवा अंगेनी पछी एने एवुं थाय कि भाई आवा तो मने लांबा गाळे नुकसान थवानुं छे अथवा तो एनी मरजी न होय कि भाई हवे मारी इच्छा नथी कि मारा कंपनी में इन्वेस्टमेंट करूं तो आवा संजोगोमां फक्त अनियमित रीते ज्यारे शेरनी वेचनी थती होय तो एवा संजोगोमां एवी परिस्थितिमां जे अरजदार जे छे ए इच्छे त्यारे पोताना शेर जे छे ए रद्द करावी शके पोताना शेरनी वेचनीनी जे कार्यवाही छे अथवा कार्ये छे एने शुं करावी शके छे रद्द करावी शके पण केवा संजोगोमां तो के फक्त अनियमित रीते ज्यारे शेरनी वेचनी थती होय त्यारे शुं कहेवाय के आमां जे सेबीना जोगવાઈઓ છે અથવા તો નિયંત્રણો છે એને એનો ભંગ કરીને અથવા તો એને ફોલો કર્યા વગર એને અનુસર્યા વગર જે શેરની વેચણી કે જે થતી હોય છે એટલા માટે જે અનિયમિત શેરની વેચણી છે એમાં અરજદાર પોતાની ઈચ્છા અનુસાર અથવા તો ધારે તો શેરની વેચણીની જે કાર્યવાહી જે છે પોતાની એ રદ કરાવી શકે છે। બરાબર, હવે એના માટેની અમુક મર્યાદાઓ છે। કઈ કઈ મર્યાદાઓ છે આપણે ગઈકાલે જોઈ હતી। પહેલું તો શું હતું તો કે જ્યારે કાયદેસરની પ્રથમ મીટિંગ થાય કંપનીમાં શેર વેચણી પહેલાં એક મીટિંગ થઈ, બરાબર છે, કે જેટલા પણ શેર હોલ્ડર હોય એટલે કે જેટલા પણ અરજદારો હોય અને કંપનીના ઓનર હોય આ બધા ભેગા થઈ અને એક મીટિંગ કરી। ક્યારે? તો કે શેર વેચણી કર્યા પહેલાં, એને શું કહેવાય તો કે કાયદેસરની મીટિંગ અથવા તો મંડળી, બરાબર છે, કે ભાઈ જ્યારે આ મીટિંગ પહેલી મીટિંગ થાય પ્રથમ મીટિંગ થાય, બરાબર છે, ત્યાર પછીના બે માસ સુધીમાં અરજદાર જો ઈચ્છે કે એને શેર નથી લેવા તો એ અરજી આપી શકે છે। તરત તેમ કે હવે મારે શેર નથી જોતા અને રદ થઈ જાય એવું નથી હોતું, પહેલાં શું કરવાનું હોય છે તો કે પહેલાં અરજી આપવાની હોય છે। શેના માટેની અરજી આપવાની હોય તો કે શેર રદ કરવા માટેની। ક્યારે અરજી આપવાની હોય છે ખાસ યાદ રાખજો કે કાયદેસરની પ્રથમ મીટિંગ જે છે પૂર્ણ થયા બાદના બે માસ સુધી જે શેર રદ કરવાની અરજી જે છે એ આપી દેવાની હોય છે। જો અરજદાર પોતાના પૈસા કંપનીમાં ઇન્વેસ્ટ કરવા એટલે કે રોકવા ન ઈચ્છતા હોય તો પ્રથમ મીટિંગ કાયદેસરની પ્રથમ મીટિંગ પૂર્ણ થયા બાદ પછીના બે માસ સુધીમાં જે અરજદારે જે છે શેર રદ કરવાની શેર વેચણી રદ કરવાની અરજી જે છે સોંપી દેવાની હોય છે। આથી પહેલી અસર, બરાબર, પહેલી મર્યાદા કે ભાઈ અરજદાર ક્યારે પોતાના શેર રદ કરાવી શકે કે જ્યારે કંપનીની કાયદેસરની પ્રથમ મીટિંગ થઈ ગઈ હોય ત્યારે પછીના બે માસ સુધીમાં બે મહિના સુધીમાં અરજદાર જે છે પોતાના શેરની વેચણી કરાવવાની અરજી જે છે એ રદ કરાવવાની અરજી જે છે એ કંપનીમાં આપી શકે છે। ત્યાર પછી બીજી મર્યાદા શું છે કે કંપનીના કાયદેસરની પ્રથમ મીટિંગ થઈ ગઈ અને ત્યાર પછી તરત કયું કાર્ય સ્ટાર્ટ કરી દીધું હોય તો કે શેર વેચણીનું કાર્ય ચાલુ કરી દીધું, શેરની વેચણી કરી દીધી। ઘણીવાર એવું થાય કે કંપની જે છે એ પોતાની કાયદેસરની પ્રથમ મીટિંગ થયા બાદ રાહ જોવે કે ભાઈ કયા અરજદારો જે છે એને પોતાના શેર રદ કરાવવા હોય તો એ કરાવી શકે, બરાબર, એની અરજી આપવી હોય તો આપી શકે। પણ પછી શું થાય કે કંપનીએ કદાચ જો જે કાયદેસરની પ્રથમ મીટિંગ છે અને ત્યાર પછી પૂર્ણ થયા પછી તરત જ શેરની વેચણી કરી દીધી તો એવા સંજોગોમાં જે અરજદાર જે છે એ ક્યારે પોતાના શેર રદ કરાવવાની અરજી આપી શકે તો કે જે તારીખથી શેર વેચણી ચાલુ થઈ છે ત્યાર પછીના બે માસ સુધીમાં અરજદાર જે છે પોતાના શેરની વેચણી રદ કરાવવા માટેની અરજી આપી શકે છે। ક્લિયર? પહેલી કન્ડિશનમાં શું હતું, પહેલી મર્યાદા શું હતી કે કાયદેસરની પ્રથમ મીટિંગ થયા બાદ બે મહિના સુધી અથવા બે માસ સુધી જે અરજદાર જે છે શેર વેચણીની અરજી આપી શકે છે। ત્યાર પછી શું છે તો કે કંપનીમાં કાયદેસરની પ્રથમ મીટિંગ તો થઈ ગઈ હોય અને કંપનીએ પછી કયું કાર્ય ચાલુ કરી દીધું હોય તો કે શેર વેચણીનું કાર્ય ચાલુ કરી દીધું હોય તો એવા સંજોગોમાં અરજદાર કેવી રીતે પોતાના શેર વેચણી રદ કરાવી શકે તો કે જે તા
तारीख थी शेर ने वेचनी शुरू थई हुई ई तारीख बाद ई तारीख पछी ना दिवस थी लईने 2 महीना सुधी में अरजदार जे छे शेर वेचनी रद्द करावा माटे ने अरजी આપી શકે છે ત્યાર પછી આવે છે ત્રીજી કન્ડિશન ત્રીજી મર્યાદા કે ભઈ હવે કઈ કન્ડિશન માં તો કયા સંજોગમાં જે અરજદાર જે છે પોતાની અરજી રદ કરાવી શકે જોઈએ કે કોઈ સંજોગમાં જાણી બુજીને કાયદેસર एक तो पहला मासूम तो के जी कायदेसर की प्रथम
नहीं तो क्या शेयर रद्द करा है यार पछि सुन तो कि जो कंपनी कायदेसर प्रथम मीटिंग बाद तरत जे शेयर ने वेचनी चालू कर दे तो शेयर होल्डर जे छे अरजदार जे छे ई जे तारीख पे शेयर ने वेचनी थई छे ई तारीख पछि ना 2 मास સુધી માં અરજી જે છે શેર રદ બાદ કરવાની કે આપ શકે અને ત્રીજી કન્ડિશન શું હોય આપેલી છે અથવા કે અલગ જણાવી કે ભાઈ જો કોઈ સંચાલક જે છે પોતે નિયમનો ભંગ અથવા તો જોગવાઈનો ભંગ કરી અને અનિયમિત રીતે શેરની વેચણી કરે અથવા તો બીજા કોઈ વ્યક્તિને આવી રીતે કરવા દે અને કંપની અથવા તો શેર હોલ્ડરને કંઈ ખર્ચ થાય તો નુકસાન થાય તેની ભરપાઈ કરવા માટે કોણ જવાબદાર કહેવાય તો કે સંચાલક અંગત રીતે જવાબદાર ગણે कार्यवाही शुरू कर કરેલું હોય તો વોલ્ટર જે છે એ સંચાલકે ભરવાનું હોય છે પણ સંચાલક પાસેથી વોલ્ટર મેળવવા માટે એ કાર્યવાહી કરવાની હોય છે બરાબર છે કાર્યવાહી ક્યાંથી શરૂ થાય તો કે શેર વેચણી પછી ના 2 વર્ષ દરમિયાન અથવા તો એ મુદતમાં જે વળતર મેળવવાની નુકસાનની વળતર મેળવવાની કાર્યવાહી જે છે એ શરૂ કરી દેવાની હોય છે કોને શરૂ કરી દેવાની હોય છે તો કે જે શેર હોલ્ડર અથવા તો અરજદારને નુકસાન થયું હોય એ અરજદાર ख्याल मेडो हज एक बार समझी लो कि कोई संचालक जाने बुझी कायदेसर वेचनी की जोगवाई भंग करे अथवा अन्य कोई ने तेम करवा दे तो आवी अनियमित शेर वेचनी परिणाम कंपनी ने के शेर होल्डर ने जो कोई नुकसान थाय के खर्च थाय तो ते चुकवा संचालक अंगत रीते जवाबदार छे स्वाभाविक छे कि कोई संचालक जे छे जाने बुझी जाने शेर की वेचनी करे केवी रीते तो कि अनियमित रीते अथवा तो जोगवाई भंग कर अथवा बीजो कोई व्यक्ति नाम करवा अने एना कारणे जो संस्था ने अथवा तो शेर होल्डर ने कई नुकसान थाय अथवा तो खर्च थाय तो एनी भरपाई नी जवाबदारी कोनी रहे तो कि संचालक नी अंगत रीते खर्च नी भरपाई नी जवाबदारी रही छे अने भरपाई करवा माटे शेर होल्डर अथवा तो अरजदार जे छे राखी पैसा कंपनी ने शू करवा पैसा वर्तन तो करवा।
भाव करार संपूर्ण करार त्यारे ज कहेवाय के ज्यारे तेना आवश्यक तत्वोनी हाजरी होय, एटले के आवा आवश्यक तत्वोनी अभाव होय अने जो शहरी वेचनी करवामां आवे तो एवा शहरी वेचनीने शुं कहेवाय तो के गैरकायदेसर शहरी वेचनी। ख्याल पड्यो के भाई शहर जे छे ई कंपनी अने अरजदार वच्चे शुं छे के करार छे बराबर। शेर कंपनी जे छे ई अरजदार ने शुं आपे छे शेर आपे छे पोताना अने अरजदार ए शेर बदलामां शुं आपे कंपनी ने तो के पैसा आपे छे कंपनी में रोकाण करे छे तो ई शुं एक करार थई गयो। अने आवो जे करार जे छे बराबर छे कंपनी अरजदारों ने पोताना शेर आपे अरजदारों कंपनी में पैसा रोके तो आ जे करार जे छे संपूर्ण करार त्यारे ज बने के एमां आवश्यक तत्वोनी हाजरी होय। ई आवश्यक तत्व क्या ई आपणे आगळ जे जोवानुं छे पण अत्यारे समजी लो कि गैरकायदेसर शेर वेचनी एटले शुं के भाई कंपनी अने अरजदार वच्चे शेर जे छे शुं छे एक प्रकारनो करार छे करार करवामां आवे छे अने ई करार जे थाय छे संपूर्ण त्यारे ज बने के ज्यारे आमां आवश्यक तत्वोनी हाजरी होय। टूंकमां ज्यारे कंपनी अने रोकाणકારો અથવા તો અરજદારો બંને કરાર કરે એમાં આવશ્યક તત્વોની ગેરહાજરી હોય તો એવી શેરની વેચની જે છે એને શું કહેવાય તો કે ગેરકાયદેસર શેરની વેચની। જેમાં નીતિ નિયમો અથવા તો જે જોગવાયો છે નિયંત્રણો જે છે ક્યાંય દૂર દૂર સુધી લાગતા વળગતા નો બરાબર છે। હવે એ જે આવશ્યક તત્વો છે કે ભાઈ આપણે કીધું છે આવશ્યક તત્વોની હાજરી હોવી જોઈએ અને જો આવશ્યક તત્વોની ગેરહાજરીમાં શેર વેચની કરવામાં આવે એટલે શું કહેવાય તેને
दरखास्त बराबर तब मैंने दरखास्त दी सर मैं तो कोई होमवर्क ओछो करना तो तुम्हारा घर है तो मैं पिकनिक में जाऊं छु स्कूल है तो और आओ छु भाई तुमने पिकनिक में ले जावा माव सुधी के उठा बराबर दरिए ना वाली छुट्टी है करना मजा जाओ बधाई अब तुम्हारा तुम्हारा पेरेंट्स से बात करवा जाओ तो ये सोच कि भाई तुम्हें जो नॉर्मल बात करो छु सु दरखास्त करी छु तुम्हारा पेरेंट्स કે ભાઈ અમારે લોકોને સ્કૂલમાંથી આવી રીતે પિકનિકમાં જવાનું અમને જવા દે છે બરાબર મજૂર કરવું એ તમારા પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે તમારા પેરેન્ટ્સે તમે શું કરી દરખાસ્ત કરી તો એવી જ રીતે જે અરજદાર જે છે એ ભવિષ્યમાં કંપનીના શેરધારક અથવા તો શેર હોલ્ડર બનવા ઈચ્છતા હોય તો એની પહેલાં એને શું કરવાનું તો કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી એટલે કે દરખાસ્ત મોકલવી જરૂરી હોય છે બરાબર ત્યાર પછીનો બીજો મુદ્દો જોઈએ કે ભાઈ દરખાસ્તનો સ્વીકાર તમે તમારા પેરેન્ટ સામે દરખાસ્ત કરી રજૂઆત કરી દીધી કે ભાઈ તમારી સ્કૂલમાંથી આવી રીતે પિકનિક જવાની છે દીવ પિકનિક જવાની છે તમારા બધી બહેનભાઈ જવાની છે બધા દોસ્તાર જવાના છે હવે તમને જવાનું ન જવાનું તમારા પેરેન્ટ્સ પણ ડિપેન્ડ કરે હવે તમે દરખાસ્ત કરી દીધી અને દરખાસ્તની મંજૂરી હોય કે ભાઈ હા હા આજે તો પિકનિક બરાબર તો એ શું છે તો કે દરખાસ્તનો સ્વીકાર તમે જે તમારા પેરેન્ટ્સને દરખાસ્ત કરી દીધી દેવ પિકનિક જવા માટે રિટર્નમાં તમારા મમ્મી પપ્પાએ હા પાડી તો એ શું કહેવાય દરખાસ્તનો સ્વીકાર હવે એવી જ રીતે જોઈએ કે કંપનીમાં શું હોય તો કે અરજદારે જો અરજી કરે હોય તો તેનો સ્વીકાર કંપનીએ કરેલ હોવો જરૂરી છે સંચાલકો શેર મંજૂરનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય બરાબર હવે જે અરજદારો જે છે એને અરજી આપવી તો જરૂરી હોય છે કઈ બાબતે તો કે શેર ખરીદવા અંગેની અરજી આપવી તો કમ્પલસરી હોય છે બરાબર ત્યાર પછી શું છે કે જે અરજદારે શેર ખરીદવા માટેની અરજી કંપનીમાં મોકલાવેલી છે એનો શું કરેલ હોવો જોઈએ કંપનીએ સ્વીકાર કરેલો હોવો જોઈએ બરાબર અરજદારે જે અરજી કરેલી છે એ કંપનીએ શું કરેલી હોવી જોઈએ સ્વીકાર કરેલી હોવી જોઈએ કંપની જે જેટલી પણ અરજીઓ આવે છે એ બધાનો શું કરેલો હોવો જોઈએ તો કે સ્વીકાર કરેલો હજી આપણે દરખાસ્તનો સ્વીકાર ન કહેવાય એ અરજી જે છે એ કંપનીએ લઈ લીધેલી હોવી જોઈએ ત્યાર પછી શું થાય ક્યારે દરખાસ્તનો સ્વીકાર થાય કે જ્યારે સંચાલકો જ્યારે સંચાલકોની મિટિંગ થાય અને એ મિટિંગમાં શેર મંજૂરનો ઠરાવ કરવામાં આવે ઠરાવ એટલે કે રેઝોલ્યુશન એક ડોક્યુમેન્ટ પસાર કરવામાં આવે કે આ તારીખે આ સમયે આપણે શેર જે છે એ મંજૂર કરવાના છે એટલે કે જેટલા પણ અરજદારો છે એમણે જેટલી સંખ્યાના શેર ખરીદવા અંગેની અરજી અથવા તો દરખાસ્ત આપેલી છે એ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવશે એવો ઠરાવ કરવામાં આવે તો એ ઠરાવને શું કહેવાય તો એ કે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય હજી એક વાર જોઈ લો કે જે અરજદારોએ અરજી કંપનીમાં શેર ખરીદવા માટેની અરજી કંપનીમાં મોકલાવેલી છે કંપનીએ સ્વીકાર કર્યો હોવો જોઈએ એ જરૂરી હોય છે બરાબર કમ્પલસરી હોય છે કે ગમે અરજદારે જે શેર અરજી મોકલાવેલી છે કંપનીમાં એ અરજીનો સ્વીકાર કંપનીએ અરજી લઈ લીધેલી હોવી જોઈએ ત્યાર પછી શું થયું તો કે જ્યારે સંચાલકોની મિટિંગ થાય અને એ મિટિંગમાં શેર મંજૂરી એટલે કે અરજદારોને કઈ તારીખે કેટલી સંખ્યાના શેર મંજૂર કરવાના છે એ ઠરાવ એટલે કે રિઝોલ્યુશન એટલે કે ડોક્યુમેન્ટ પસાર કરવામાં આવે છે જે દિવસે શેર મંજૂર કરવાના છે એ દિવસની તારીખને એવું બધું જે વિગતો છે શેર મંજૂરીની વિગતો એક ડોક્યુમેન્ટમાં એક કાગળિયામાં લખી અને એ બધા જેટલા પણ મેમ્બર છે સંચાલકો છે બધાની સિગ્નેચર સાથે એ એક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે ડોક્યુમેન્ટને શું કહેવાય તો કે ઠરાવ કહેવાય રિઝોલ્યુશન કહેવાય એ રિઝોલ્યુશન પાસ કરે અથવા તો એ ઠરાવ પસાર કરે એને શું કહેવાય અલ્ટિમેટલી તો કે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે એટલે કે જેટલા પણ અરજદારે કંપની સમક્ષ જેટલી દરખાસ્તો મોકલાવેલી છે દરખાસ્તનો સ્વીકાર ક્યારે કર્યો હોય તો કે સંચાલકોની મંડળી અથવા તો મિટિંગ જ્યારે થાય અને એમાં રિઝોલ્યુશન પાસ કરવામાં આવશે એનું રિઝોલ્યુશન ઠરાવ શેનો ઠરાવ તો કે જેટલી પણ શેર અરજીઓ મોકલાવેલી છે એ અરજીઓનો ઠરાવ પસાર કરવામાં આવે એને શું કહેવાય તો કે દરખાસ્તનો કંપનીએ સ્વીકાર કરેલો છે એમ ગણાય બરાબર દેવની પરમિશન લેવા જાઓ ટૂરની તમારા મમ્મી પપ્પાએ તો સાંભળી લીધું બરાબર એ હજી તમને પરમિશન નથી મળી જાવ પહેલાં શું થયું કે તમારા મમ્મી પપ્પાએ એ છે હવે તમે વાત કરવા જાઓ તમારા મમ્મી હોય ટૂરની વાત લઈએ બાર ધોરણ છે ટૂરમાં ક્યાં જવાનું છે ને કહ્યું શું તમારી દરખાસ્ત રીતે નામંજૂર કરી દીધી પહેલાં શું થાય કે તમે તમારા મમ્મી પપ્પા પાસે દરખાસ્ત કરો
અથવા તો મંજૂરી લેવા જાવ તો શું કરી પેલા વાત સાફ હશે વાત સાફ કરતા પહેલા તો તમને ના પાડી દીધું શું કે દરખાસ્ત અસ્વીકાર કરી દીધો એને સ્વીકાર કરેલો નથી તમારે તો દરખાસ્ત એ પછી શું થાય કે તમે વાત કરી અને ત્યાર પછી તમને હા પાડી દીધું કે હવે વાત કરું ચાલ જુઓ તમને ટૂંકમાં પણ એ પહેલાં તારું હોમવર્ક અથવા તો વાંચવાનું પૂરું થઈ જવું તો એ શું થયું દરખાસ્તમાં સ્વીકાર થયું તો એવી જ રીતે કંપની હોય કે જ્યારે અરજદારે કંપનીમાં શેર ખરીદવા માટેની અરજી મોકલાવેલી હોય ને એ અરજી પહેલાં તો કંપનીએ સ્વીકારી હોવી જોઈએ એ અરજી કંપનીએ લઈ લીધેલી હોવી જોઈએ એનો મતલબ એવો નથી કે દરખાસ્તનો સ્વીકાર કરી લીધો પહેલાં તો શું કરી લેવાનું તો કે જેટલા પણ અરજદારોએ શેર ખરીદવા માટેની અરજી કંપનીમાં મોકલાવેલી છે એ અરજીનો સ્વીકાર કરેલો હોવો જોઈએ ત્યાર પછી શું થાય કે જ્યારે સંચાલકોની મીટિંગ થાય અને ઈ